સેવલિયા બેંક ઓફ બરોડાના બંધ એટીએમ અને સ્વચ્છતાના અભાવ બાબતે બેંક મેનેજરને રજૂઆત કરવામાં આવી. ખેડા જિલ્લાના કરતેશ્વર તાલુકાના વડુમથક સેવાલયામાં આવેલ બેંક ઓફ બરોડાનું એટીએમ મશીન શોભાના ગાંઠિયા સમાન છે. લાંબા સમયથી બંધ હાલતમાં પડી રહેલ એટીએમ મશીનને ચાલુ કરવા બાબતે આજે ગામના જાગૃત નાગરિક પ્રેરક પટેલ અને અન્ય ગ્રામજનો દ્વારા બેંક મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. અરજીમાં જણાવ્યા અનુસાર આપણા દેશની તમામ પ્રક્રિયાઓમાં ડિજિટાઇલાઇઝેશન ખૂબ ઝડપથી થઈ રહ્યું છે, ત્યારે આપણી બેંક ઓફ બરોડા બ્રાન્ચ ખાતે આવેલ એટીએમ મશીન ખૂબ લાંબા સમયથી બંધ હાલતમાં પડી રહેલ છે, જેથી કરીને અહીંયા આવનારા ગામના વેપારી મિત્રો, આસપાસના ગામના બેંક ખાતેદારો તેમજ જાહેર જનતાને એટીએમ બંધ હોવાના કારણે વારંવાર ધક્કા ખાવા પડે છે, જેથી તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તેની સાથે એટીએમ મશીનની બહાર જે વિસ્તાર છે ત્યાં જાડી ઝાંખરા અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. તો આ એટીએમ મશીન તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે અને એટીએમ બહારના વિસ્તારોમાં આવેલ જાડી ઝાંખરાને દૂર કરવામાં આવે તેવી અરજ કરવામાં આવી હતી. રાકેશ મકવાણા, જેડેશ ટીવી, ખેડા. હવે અહીંયા અમારા બેંક ઓફ બરોડાનું એટીએમ ઘણા લાંબા સમયથી બંધ છે. અહીંયા જડી જગ્યાનો નિકાલ નથી થતો, એટલે આજે મેનેજર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા. લેખિતમાં રજૂઆત આપી છે, સાહેબે કીધું છે કે હું નિકાલ કરી આપશે. સંતોષકારક જવાબ મળ્યો છે સાહેબ.